લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, સર્વપિતૃ અમાસને દિવસે એક એટલો સરસ ઉપાય તમને જણાવ, અને જે લોકોના જીવનમાં બેન બેટીઓની તકલીફ છે, બેન દુઃખી છે, દીકરી દુઃખી છે, ધંધા નથી ચાલતા, નોકરીમાં સ્થિરતા નથી, અભ્યાસ નથી કરી શકતું, તમારું સંતાન અભ્યાસમાં પાછળ છે, તમે અભ્યાસમાં પાછળ પડો છો, તમારી બુદ્ધિ નથી ચાલતી, તમારામાં આવડત નથી, તમે કોઈ સારી બુદ્ધિથી સારું કામ કરી નથી શકતા, એવા લોકો માટે સર્વપિતૃ અમાસને દિવસે કરવાનો એક એકદમ સહેલો ને સરળ ઉપાય બતાવો. અને જે લોકો આ કરી લેશે ને, એ લોકોના જીવનમાં ક્યારેય આ બધી બાબતોની તકલીફ આવે નહીં. બેન બેટી દુઃખી છે તો સુખી થશે, સારું જીવન જીવી શકશે અને પોતાનું જીવન સરસ રીતે, આનંદિત રીતે આગળ વધારી શકશે. આપણે છે ને આવા નાના નાના પ્રશ્નોમાં આપણે એવા ગૂંચવાઈએ છીએ ને, એવી રીતને અટવાઈએ છીએ કે ભાઈ આપણને ખબર જ નથી પડતી કે આનું નિરાકરણ શું. આપણી બેન દુઃખી હોય, દીકરી દુઃખી હોય ને આપણે મહારાજ પાસે જઈએ એટલે મહારાજ કહે ભાઈ તમારામાં તો બહુ મોટો પિતૃદોષ છે. પિતૃદોષ જ્યારે આપણે જાતે સમજીએ ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ શું છે. હવે આવી જે સમસ્યાઓ છે ને તે બુધના ગ્રહથી જોડાયેલી છે, અને બુધના ગ્રહનું નિરાકરણ લાલ કિતાબમાં બહુ સરસ અપાયેલું છે. અને જો આવો ઉપાય આપણે કોઈ વાર તિથિ આ તેનું જ્ઞાન નથી, અને સર્વપિતૃ અમાસને દિવસે જો આ એક નાનકડો ઉપાય કરીએ ને, તો હું એવું માનું છું કે ચોક્કસપણે આ તમામ મેં જે કીધા ને બધા દુઃખો તો દૂર થાય, આપણી બેન દીકરીઓ પણ એમાં સુખી થાય, આપણા ધંધા ચાલે, બુદ્ધિ ચાલે, આપણે ત્યાંનું ભણતર અટકી ગયું હોય તો એ આપણે એમાં આગળ વધારી શકીએ, બધું જ કરી શકીએ. બુધને લગતા તમામ દોષોનું નિરાકરણ આપણે આ ઉપાયથી કરી શકીએ છીએ. ને ઉપાય કેટલો સહેલો, સહેલો એટલે કદાચ તમે કલ્પના પણ નહીં કરો એવો સહેલો. અમાસ આ વખતે બુધવારની છે, ખ્યાલ છે ને, બુધવારી અમાસ છે, અને એ દિવસે જો આપણે આપણા બુધના દોષનું નિવારણ કરીએ તો કેટલો મોટો ફાયદો થાય. બેન દીકરી, ધંધો, વેપાર, નોકરી, ભણતર, બધામાં જે કંઈ નડતર છે બધાને દૂર કરી શકાય. તો મિત્રો, આ દિવસે છે ને જે તમારી તાકાત છે એ પ્રમાણે કે જો હું બે વસ્તુ બતાવું છું, બેમાંથી તમને જે ઠીક લાગે તમે જે કરી શકો તે કરજો. અને જેની પાસે પૈસા નથી, જે નથી ને, તે 125 ગ્રામથી કરે, એક દૂધની થેલી લાવીને કરે, પણ કરજો. 125 ગ્રામ રવાનો શીરો, જેની તાકાત છે તે 125નો શીરો બનાવે, પણ એમાં પાણી નથી વાપરવાનું, ચોખ્ખું ઘી, દૂધ અને ખાંડ, બરાબર. આનાથી આપણે જેમ સત્યનારાયણનો શીરો બનાવીએ ને એમ આ દિવસે શીરો બનાવો. મેં હું ફરી પાછો યાદ દેવડાવું છું, તમારી તાકાત છે તો 125નો, તમારી તાકાત નથી તો 125 ગ્રામ રવાનો, તમારી તાકાત છે તો 2 લિટર દૂધનું દૂધ ખીર બનાવો, દૂધ ચોખા અને ખાંડની, બરાબર. ખીર બનાવીને ખીર અથવા શીરો બેમાંથી એક મિષ્ટાન તમે નાની નાની દીકરીઓને અમાસના દિવસે વેચી આવો. જેની પાસે વધારે પૈસા નથી, નથી કરી શકતો, તો એક 5 માપ દૂધ લાવે, એમાં ખીર બનાવે, 125 ગ્રામ રવો લાવીને એનો શીરો બનાવે. અને જેની પાસે ભગવાનને આપ્યું છે ને, દુઃખ આપ્યું છે બેન દીકરીનું કે નોકરીનું વેપારનું, તે પોતાની મરજીથી બનાવે, માત્ર તમારે નક્કી કરવાની, બરાબર. એ બનાવી ને નાની નાની દીકરીઓને શોધીને ખવડાવો. અને આ અમાસ બુધવારની અમાસ છે, બુધ એટલે કન્યા, બુધ એટલે માં દુર્ગા, બુધ એટલે તમારા કુળદેવી, ને બુધ એટલે તમારી બુદ્ધિ, ભણતર, બેન બેટી, નોકરી ધંધો, વેપાર, આ બધું એની સાથે જોડાયેલું છે. અને એ દિવસે જો તમે આ બુધવારી અમાસના દિવસે, તે પણ આ સર્વપિતૃ અમાસના દિવસે જો તમે આ ઉપાય કરો છો,
તો હું એવું માનું છું કે બધા દુઃખોમાંથી તો છુટકારો મળશે જ, પણ સારા પરિણામ મેળવી જઈશું. દુઃખના બદલે સુખ આવશે તો એનું આપણે કામ કરીએ ને. તો મિત્રો, આવા સરસ અને સહેલા ઉપાય જો આપણે આપણા યોગ્ય સમયે કરી લઈએ ને તો ચોક્કસ આપણને ફાયદો થાય છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે. તો ચાલો બદલીએ જીને. નમસ્તે.